તો જૂનાગઢ ગાદી વિવાદ વધુ વકરી રહ્યો છે અને હવે આ મુદ્દે મહંત મહામંડલેશ્વર આશુતોષ ગીરીએ પ્રતિક્રિયા આપી. તેમણે આ મામલે જણાવ્યું છે કે આ લડાઈ માત્ર ગાદી માટે નહીં પરંતુ અગડા પીછડા સાધુઓને દૂર રાખવાનો પ્રયાસ છે. હરિગીરી બાપુના થયેલ વિરોધને લઈને તેમણે જણાવ્યું છે કે કુંભ મેળામાં ગર્ગ સંપ્રદાયમાંથી આવતા મહેન્દ્ર નંદગીરીને હરિગીરી બાપુએ શિષ્ય બનાવી અને મહામંડલેશ્વર બનાવ્યા ત્યારથી આ વિવાદ છે જેનો અમુક સાધુઓ વિરોધ કરી રહ્યા છે. ખરેખર આ લડાઈ મહેન્દ્રાનંદગીરી હરિગીરી કે અન્ય સાધુ સમાજના અગ્રણીઓની વચ્ચેની લડાઈ નથી. આ લડાઈ અમુક જ્ઞાતિ વિશેષના સાધુઓની છે. મહંત આશુતોષ ગીરીએ આગામી સમયમાં સમગ્ર રાજ્યના સંતો એક થઈ નિર્ણય લેશે તેમ જણાવ્યું છે. ખરેખર આ લડાઈ મહેન્દ્રાનંદ ગીરી હરિગીરી કે અન્ય સાધુ સમાજના અગ્રણીઓની વિરુદ્ધની વચ્ચેની લડાઈ નથી, પરંતુ અમુક જ્ઞાતિ વિશેષના સાધુઓ, અમુક બેકગ્રાઉન્ડના સાધુઓને તરછોડી દેવા અને એને સમાજનો કોઈ મોટો હોદ્દો ન મળે એવા પ્રયત્ન સમગ્ર ભારતમાં થઈ રહ્યા છે. હરિગીરી જેવો મહાન સંત મેં મારી જિંદગીમાં બહુ ઓછા જોયા છે અને હરિગીરીનો માત્ર એક દોષ છે કે જેણે ગર્ગ સંપ્રદાયના ગર્ગ વંશમાં જન્મ લેનાર એક સાધુને મહામંડલેશ્વર બનાવવામાં જે ભાગ ભજવો એ અખાડાના ગુનો ગણાય. જૂના અખાડામાં આ ગુનો ગણવામાં આવે છે ઘણા તબક્કા દ્વારા. એના માટે હરિગીરી બાપુને શિકાર બનાવવામાં આવ્યા છે અને કોઈની તાકાત નથી કે હરિગીરી બાપુની ઈચ્છા વિરુદ્ધ હરિગીરી બાપુને ભવનાથમાંથી કાઢી શકે. અને અમે કોઈએ બંગડીઓ નથી પહેરી. અને હવે વાત કરીશું મહાઠગની. વાત કરીશું બનાસકાંઠાની. તો બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગને તાળા, સંચાલકો 3 દિવસથી ઓફિસને તાળા મારીને ફરાર છે. પાલનપુરના ગઠામણ પાટિયા પાસેના બ્રોકિંગને તાળા. બનાસકાંઠામાં પણ રોકાણકારો રાતા પાણીએ રોયા હોવાની આશંકા છે. બીઝેડની ઓફિસને તાળા મારી સંચાલકો ફરાર થયા છે. 1 વર્ષથી વધુ સમયથી ચાલતી હતી પાલનપુરમાં બીઝેડની આ બ્રાન્ચ. તો બીઝેડ બ્રોકિંગને તાળા મારવામાં આવ્યા છે. અલગ અલગ જે પણ જ્યાં પણ તેનો ધંધો ચાલતો હતો તે તમામ જગ્યાએ, કારણ કે અલગ અલગ જગ્યાએ, એ પછી સાબરકાંઠા હોય, હિંમતનગર, વડોદરા, ગાંધીનગર, અમરેલી, જ્યાં જ્યાં તેમણે ઓફિસો ખોલી હતી ત્યાં અત્યારે તાળું લટકતું જોવા મળી રહ્યું છે. એજન્ટો પણ ફરાર થઈ ગયા છે. કોઈ અત્યારે શોધે ચડતું નથી. આસપાસના લોકોને પણ નથી ખબર કે અહીંયા આ પ્રકારનો કોઈ ધંધો કરતું હતું. તો હિંમતનગરની ઓફિસ હોય, માલપુર, પાલનપુર, ગાંધીનગર, અમરેલી, તમામ જગ્યાએ, વડોદરા, તમામ જગ્યાએ આ ઠગે પોતાની ઓફિસ ખોલી હતી, એજન્ટ રાખ્યા હતા અને હવે એજન્ટો શોધે જડતા નથી. તો ક્યાં ક્યાં તેની જાળ ફેલાયેલી હતી આપ જોઈ શકો છો. રોકાણ કરાવતો હતો, એજન્ટોને મોટું વળતર પણ આપતો હતો. જે એજન્ટ સારો ધંધો લાવે, વધારે રોકાણ લાવે તો તેને મોટું તગડું વળતર આપવામાં આવતું હતું. 7-18%, કોઈને 25% સુધી, અને સૌથી વધારે જો સારું એવું એ રોકાણકારો પાસેથી એ બિઝનેસ લઈને આવે એટલે કે પૈસા લઈને આવે તો પછી લોકોને ગાડી પણ આપવામાં આવતી હતી. તો મોંઘી દાટ કાર પણ આપવામાં આવતી હતી. કઈ રીતે તેનું આ ઓપરેશન ચાલતું હતું અને કેમ હવે તે છૂમંતર થઈ ગયો છે, આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, એક બાદ એક તેની કડીઓ મળી રહી છે, પરંતુ ઝાલા ક્યાં છે તેની ખબર નથી મળી રહી. વધુ એક ઓફિસ જ્યાં તાળા લટકતા જોવા મળી રહ્યા છે. ચોક્કસ સંધ્યા, 1 વર્ષથી વધુ સમયથી પાલનપુર શહેરની અંદર બીજેની બ્રાન્ચની જે ઓફિસ ચાલી રહી હતી અને આ ઓફિસને અત્યારે તાળા જોવા મળી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી સંચાલકો ઓફિસને તાળા મારીને સંચાલકો તેમજ એજન્ટો ફરાર થઈ ગયા છે. આમ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં પણ રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવે હોવાની આશંકાઓ છે. હજુ સુધી આ મામલે કોઈ રોકાણકારો સામે નથી આવ્યા, કોઈ ફરિયાદ નથી થઈ, પરંતુ પાલનપુર ખાતે જે ઓફિસ આવેલી હતી બીઝેડ ઇન્ટરનેશનલ, તેને છેલ્લા 3 દિવસથી તાળા વાગેલા જોવા મળી રહ્યા છે. જી, આસપાસના લોકો, કોઈ જે દુકાનદારો છે જેમની દુકાનો પણ ત્યાં આવેલી છે, શું એ શોપિંગ સેન્ટરમાંથી કંઈ જાણવા મળ્યું છે કે અહીંયા કોણ હતું, કોણ ધંધો ચલાવતું હતું,
કેટલા એજન્ટ કામ કરતા હતા? શોપિંગ સેન્ટરમાંથી તો હજુ સુધી કંઈ સામે આવ્યું નથી, પરંતુ પાલનપુર અને ગઠામણ પાટિયા પાસે જ્યાં બીજેડ ઇન્ટરનેશનલ જે ઓફિસ આવી રહી હતી બ્રોકરની, તેના આજુબાજુના લોકોનું કહેવું છે કે બહારના લોકો હતા, અનેક લોકો આ જગ્યા પર આવતા હતા, અનેક વાર અહીંયા મિટિંગો પણ થતી હતી અને સામાન્ય લોકો પણ આ સ્થળે આવતા હતા તેવી અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ પોલીસ તપાસ થાય અને જે લોકોના પૈસા ગયા છે તે લોકો સામે આવે તો સામે આવી શકે છે કે બનાસકાંઠામાંથી કેટલા રૂપિયા ગયા છે અને કેટલા રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાં આવી કેટલી ઓફિસ હોઈ શકે છે અંગે કોઈ ખુલાસો થયો છે? હજી સુધી એ સામે આવી નથી, પરંતુ બનાસકાંઠો જિલ્લો બહુ મોટો જિલ્લો છે, 13 તાલુકાઓ ધરાવતો જિલ્લો છે, પરંતુ આજે એક જ ઓફિસ જે સામે આવી છે કે જે પાલનપુર શહેરની અંદર ગઠામણ પાટિયા પાસે ઓફિસ ચાલતી હતી તેને અત્યારે તાળું જોવા મળી રહ્યું છે, પરંતુ હજી ઓફિસ છે કે નહીં તે તપાસનો વિષય છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસ કરે છે કે પછી કોઈ ફરિયાદ આપે છે રોકાણકાર, તેના બાદ બનાસકાંઠામાં તપાસ શરૂ થાય છે. જી, એટલે પોલીસની તપાસમાં આ ઓફિસ અહીંયા છે એ પ્રકારનું ખુલ્યું છે કે શું વિગતો કઈ રીતે સામે આવી કે અહીંયા પણ ઓફિસ ચાલતી હતી? પોલીસ તપાસમાં સામે નથી આવ્યું કે આ અહીંયા તાળા લાગેલા છે, પરંતુ લોકોમાં ચર્ચાઓ એવી થઈ રહી હતી કે છેલ્લા 3 દિવસથી ઓફિસો બંધ છે, પછી મીડિયાની ટીમો ત્યાં પહોંચી ત્યારે સામે આવ્યું કે આ છેલ્લા 3 દિવસથી ઓફિસ ઉપર તાળા જોવા મળી રહ્યા છે. જી જી, બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો બીઝેડ ગ્રુપના મહાઠગ ઝાલાની વધુ એક મિલકત સામે આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મોડાસાના સાકરિયા ગામે કરોડોની જમીન ખરીદી છે. તો સાકરિયા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે નંબર 382ની જમીન ખરીદી હતી. લગભગ 13,500 ચોરસ મીટર જમીન ખરીદી હતી. તાત્કાલિક એને કરાવ્યું હતું. ભૂપેન્દ્ર પરબત ઝાલાના નામે નોંધ પણ હતી. મહાઠગ ઝાલાનું વધુ એક વૈભવી ફાર્મ હાઉસ અરવલ્લીમાં મોડાસા રોડ પર વૈભવી ફાર્મ હાઉસ જોવા મળ્યું છે. લીંભોઈ પાસે 50 લાખની કિંમતનું અદ્યતન ફાર્મ હાઉસ જુલાઈ મહિનામાં જ થઈ હતી લાખોની ડીલ. મોડાસા હિંમતનગર રોડ પર આવેલું છે આ ફાર્મ હાઉસ અને ફરાર બીઝેડ સીઈઓની સંપત્તિઓ એક બાદ એક ખુલી રહી છે. અરવલ્લીમાં પણ જમાવડો જોવા મળ્યો છે, ફાર્મ હાઉસ જોવા મળી છે. આ સાથે શૈક્ષણિક સંકુલ તે ચલાવતો હતો. અલગ અલગ જગ્યાઓ પર તેણે ઓફિસ લઈ એજન્ટો રાખ્યા હતા અને રોકાણકારોને ભરમાવવાનું કામ આ એજન્ટો તેના કરતા હતા. તો તગડું વળતર પણ તે આપતો હતો. મહાઠગ ભૂપેન્દ્ર રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતો. આ કૌભાંડ ખુલ્યા બાદ સાબરકાંઠાના ઝાલાનગર ગામે ભૂપેન્દ્ર ઝાલાના ઘરે ત્રાટકી સીઆઈડી ક્રાઇમ. તપાસ બાદ 3 વૈભવી કાર જપ્ત કરી હતી અને તમામ કાર ગાંધીનગર હવે લાવવામાં આવી છે. તો અરવલ્લીમાં બીઝેડ ફાઇનાન્સ સર્વિસમાં નોકરી કરતા યુવકની અટકાયત કરવામાં આવી છે અને ત્યારે બીઝેડ ફાઇનાન્સમાં નોકરી કરતા યુવકનો પરિવાર ચિંતામાં મુકાયો છે. તો આરોપીના પિતાએ કહ્યું છે કે રણવીરસિંહ મહિને 12,000 પગારમાં નોકરી કરતો હતો. તેણે સરકાર પાસે ન્યાયની માંગ કરી છે. 12,000 પગારના રીતે 1 વર્ષની નોકરી બજાવી છે. હાલ સીઆઈડી ક્રાઇમબ્રાન્ચે જે ધરપકડ કરી છે એના લીધાથી અમારા પરિવારની અંદર શોક અને લાગણી બહુ છે, બરાબર. અને એમના એક પત્ની ને એક બારકી નાની છે, 4 મહિનાની. હાલ એ લોકો ન્યાય માટે તડસી રહ્યા છીએ અમે બધા. તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે. 15 દિવસ બાદ પીએમ જયના અધિકારી ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ આરોગ્ય વિભાગ સાથે થયેલ વ્યવહારોની માહિતી માંગી. પીએમ જય હેઠળ મળેલ રકમ અને સારવાર લેનાર દર્દીઓના નામ સહિતની વિગતો પણ માંગવામાં આવી છે. સુરતમાં ગૌચરની 100 કરોડની જમીનનું કથિત કૌભાંડ સામે આવ્યું છે. રૂપિયા 1.70 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ભરી ગૌચરની જમીનનો 24 કરોડનો દસ્તાવેજ બનાવ્યાની ફરિયાદ કરાઈ છે. જમીનનો મોટો વહીવટ સંસ્થાના પદાધિકારીઓ અને જમીન માફિયાઓએ કર્યાનો આક્ષેપ લાગ્યો છે. આ જમીન
માગોબ ગામના સમસ્ત સંસ્થાના નામે હતી અને જેમાં માગોબ ગામ સમસ્તના વહીવટકર્તા રાજેન્દ્રસિંહ, પ્રતાપસિંહ ગોહિલ અને સંસ્થાના અન્ય 5 લોકો નકલી ઠરાવ ઉભો કરી કરોડો રૂપિયાની જમીન વેચી નાખવામાં આવી છે. તો ત્યારે હવે રાજેન્દ્રસિંહ ગોહિલ અને જમીન લેનાર કેતનસિંહ ગોહિલ તેમજ મહેશભાઈ બારોટ સામે તપાસ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. આ મામલે મુખ્ય નિયંત્રણ મહેસૂલ અધિકારી, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકે મામલો ગંભીર હોવાનું જણાવ્યું, તેમજ જે અધિકારીએ દસ્તાવેજ કર્યો છે તેની સામે તપાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું. અને સીધા જ આપણે લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં. સેલ્સિયસ મિનિમમ ટેમ્પરેચર રિયલાઇઝ હુઆ और पूरे ओवरऑल गुजरात स्टेट की बात करेंगे, जहां पर मिनिमम टेम्परेचर सबसे कम रहा है वो है बड़ोदरा, 14 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है. सर, अब क्या टेम्परेचर रहेगा? अभी जो टेम्परेचर की जो टेम्परेचर है उस नो लार्ज चेंज में ही रहेगा, लेकिन उसकी जो टेंडेंसी है वो आज के लिए जो फोरकास्ट है वो हल्की सी जो टेंडेंसी होगी वो डिक्रीजिंग होगी. उसके 24 आवर्स के बाद फिर टेम्परेचर की जो टेंडेंसी होगी वो राइजिंग टेंडेंसी होगी, लेकिन ओवरऑल जो टेम्परेचर रहेगा वो नो लार्ज चेंज में रहेगा. विंड डायरेक्शन क्या होगी? अभी जो विंड डायरेक्शन लैंड रीजन पे पूरे गुजरात स्टेट में जो प्रिवेल कर रही है वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल कर रही है. आज के लिए जो विंड की डायरेक्शन है वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड है, जिसके कारण जो विंड में जो उसका मैग्नीट्यूड के हिसाब से देखा जाए तो उसमें 5 से 10 नॉट्स के आसपास विंड जो अभी मतलब छिटपुट जगहों पे विंड की स्पीड रिकॉर्ड हो रही है. તો ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી છે, ધીમે ધીમે ઠંડીનો પારો, કારણ કે ડિસેમ્બર કહેવાય છે આમ પણ કે ડિસેમ્બર હંમેશા ઠંડો રહેતો હોય છે અને ઉત્તર ભારતમાં જે પ્રકારની ઠંડી પડતી હોય છે, હિમવર્ષા થતી હોય છે, તેની અસર ગુજરાત પર પણ જોવા મળતી હોય છે.